પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4 લોકોના મોત નિપજ્યા હતા. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે 4ની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર પર કોણ કોને સાંત્વના આપે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમના પત્ની અને 2 પુત્રો રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને 2 બાળકોના મોત થતા નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવ્યા છે. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો, જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા 3ને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા 4ને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે 4ને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિજનોને સોંપવામાં આવી હતી.